હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ઘણા સમયથી ધોરણ 10ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છીએ. તો આપણે જે દ્વિઘાત સમીકરણની જે ઉકેલ મેળવવાની જે રીતો છે અથવા બીજ શોધવાની જે રીતો છે, પહેલી છે અવયવની રીત, બીજી છે પૂર્ણવર્ગની રીત, અને ત્રીજી છે દ્વિઘાત સૂત્રની રીત અથવા તો શ્રીધર આચાર્ય સૂત્રની રીત. એ ત્રણે ત્રણ રીતના દાખલા આપણે બધા જ સમજી ચૂક્યા છે. હવે જે કંઈ પણ કૂટ પ્રશ્નો છે અથવા જે સમસ્યા છે એના આધારે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન 8 સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ રકમ જોઈએ. એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. એક ટ્રેન છે, એક ધારી ઝડપ છે, ઝડપમાં વધારો કે ઓછો ઘટાડો થતો નથી. એ 360 કિલોમીટર અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે, જો એની ઝડપ જે છે સમજો કે 100ની સ્પીડમાં જતી હોય તો 105ની સ્પીડ કરવામાં આવે, એની ઝડપ 105 કરવામાં આવે તો શું થાય છે? આટલું જ અંતર કાપતા, એટલે 360 કિલોમીટરનું અંતર કાપતા તેને 1 કલાક ઓછો લાગે. સમજી લો કે 360 કિલોમીટર અંતર કાપતા એને જેટલા પણ કલાક થતા હોય, સમજે 3 કલાક થતા હોય તો 1 કલાક ઓછો થઈ જાય છે. ક્યારે? ઝડપમાં 5 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે તો. ને 3 કલાક એટલે 2 કલાકમાં પહોંચી જાય છે. તો ટ્રેનની ઝડપ શોધો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરમાં પણ ઝડપના દાખલા આવ્યા છે. તો ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર બંને જે ઝડપવાળા દાખલાને ઓળખવા કેવી રીતના, તો પહેલું એક સ્ટેપ છે કે જ્યારે પણ બે વસ્તુ પૂછેલી હોય, અહીં આપણે હોડીવાળા દાખલો ત્રીજા ચેપ્ટરમાં જોયો હતો, એમાં હોડીની ઝડપ પણ પૂછી હતી અને પ્રવાહની ઝડપ પણ પૂછી હતી. જો બંને વસ્તુ પૂછેલી હોય તો ત્રીજા ચેપ્ટર પ્રમાણે એકને એક્સ ધારવાનું બીજાને વાય ધારવાનું. હું ઝડપવાળા દાખલાની વાત કરું છું. અહીં ફક્ત ટ્રેનની ઝડપ એક જ પૂછ્યું છે, એટલે સમજી લે ચોથું ચેપ્ટર છે એવું સમજવાનું. આ પહેલી વસ્તુ, એક જ પૂછે ટ્રેનની ઝડપ શોધો. અને બીજું, જો સમીકરણ પહેલું અથવા બીજું બેમાંથી એક સમીકરણ જો ગુણાકારવાળું સમીકરણ બની જાય, ત્રીજા ચેપ્ટર પ્રમાણે ગણવાનો શરૂઆત કરો તમે, અને એક ચલને એક્સ અને બીજો ચલ વાય ધારો, અને જો ગુણાકારવાળું સમીકરણ બને તો પણ સમજવાનું કે ત્રીજા ચેપ્ટર પ્રમાણે ગણી શકાય નહીં, તેને ચોથા ચેપ્ટર પ્રમાણે ગણવું પડે. અહીં એક જ ફક્ત ટ્રેનની ઝડપ જ પૂછવી હોવાથી ચોથા ચેપ્ટર પ્રમાણે ગણવાનો શરૂઆત કરીએ આપણે. તો જે પૂછેલું છે એના માટે ધારી લેવાનું. સૌપ્રથમ રકમ ફરી પાછળ સમજો વિદ્યાર્થી મિત્રો, કે ટ્રેન છે એક ધારી ઝડપે જાય છે, 360 કિલોમીટર અંતર કાપવાનું છે જે સમય લાગે તે. પણ જો ઝડપમાં 5 કિલોમીટર પ્રતિ કલાક વધારી દેવામાં આવે તો જ્યાં પહોંચવાનું છે તો બીજી વખતે શું થાય છે? 1 કલાક અને ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. તો આપણે સૌપ્રથમ જે પૂછેલું છે ત્યાંથી ધારવાની શરૂઆત કરીએ. તો ધારો કે ટ્રેનની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ, ઝડપ આવે એટલે એકમ પાછળ લખવો જ પડે, x કિલોમીટર પ્રતિ કલાક. હવે જે જે પ્રમાણે આપણને આપેલું છે એ પ્રમાણે શોધતા જઈએ અને લખતા જઈએ. ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે, એટલે એનું કુલ અંતર 360 કિલોમીટર છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે, વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે. કેટલીક વખત આ વાક્ય નીચે પણ આપેલું હોય અને આ 1 કલાક ઓછો લાગે છે ઉપર પણ આપેલું હોય, તો આવી વખતે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે એટલે શું થાય? એક્સ ધારેલો છે આપણે, તો 5 કિલોમીટર પ્રતિ કલાક જો વધારવામાં આવે તો શું થશે? એક્સ વત્તા 5, તો શું થશે? ટ્રેનની ઝડપમાં 5 કિલોમીટર પ્રતિ કલાક વધારતા શું થશે? એક્સ વત્તા 5 કિલોમીટર પ્રતિ કલાક. ટ્રેનની ઝડપમાં 5 કિલોમીટર પ્રતિ કલાક જો વધારે તો શું થશે? એક્સ વત્તા 5 કિલોમીટર પ્રતિ કલાક. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ઝડપ વાળો દાખલા આવે એટલે વિજ્ઞાનમાં જે સૂત્ર આવે છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, એની જરૂર પડશે જ. તો સૌપ્રથમ જે મૂળ ઝડપ છે એના માટે અંતરના છેદમાં સમય કેટલો થાય તે જોવાનો છે, અને ઝડપમાં વધારો કરવાથી એમાં અંતરના છેદમાં સમય કેટલો સમય હશે તે જોવાનો છે. ત્યારબાદ બંનેની કમ્પેરિઝન કરીને
આપણે એક કલાક ઓછો કોને લાગે છે શું છે સમજવાનો પ્રયત્ન કરીએ, તો સૌપ્રથમ તો આ મૂળ ઝડપ છે અને આ ઝડપમાં વધારો છે. તો મૂળ ઝડપ પ્રમાણે સૌપ્રથમ તો ઝડપનું સૂત્ર લખીએ, ઝડપ બરાબર અંતરના છેદમાં, જ્યારે જ્યારે પણ ઝડપવાળો દાખલા આવે એટલે આ સૂત્રનો ઉપયોગ થશે જ. હવે મૂળ ઝડપ પ્રમાણે શું થશે તે જોઈએ, અને ઝડપમાં વધારો કરવાથી શું શું થશે તે જોઈએ. તો મૂળ ઝડપ માટે, મૂળ ઝડપ માટે ઝડપના સૂત્રની અંદર કિંમત મૂકીએ, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. મૂળ ઝડપ કેટલી છે? x. તો ઝડપની જગ્યાએ x લખો. અંતર કેટલું છે? 360 કિલોમીટર. તમે મૂળ ઝડપ માટે અંતર બી લખી શકો, અંતર બરાબર 360 કિલોમીટર. અંતર કેટલું? 360 કિલોમીટર. સમય આપણને કીધો નથી, એ આપણે શોધવાનો, એટલે સમય આપણને કીધો નથી, જે આપણે T1 ધારી શકીએ. ઝડપ x ખબર છે, અંતર 360 ખબર છે, T1 ખબર નથી. આવો દાખલો આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છે. હવે જો હું T1 સૂત્ર કરતા બનાવું તો x ક્યાં આવી જશે? છેદમાં. કારણ કે અહીંયા ભાગાકારમાંથી ગુણાકાર આવી ગયા, ગુણાકારમાંથી ભાગાકાર આવે. અથવા એક સ્ટેપ વધારવું હોય તો T1 ગુણ્યા x બાબત 360, T1 ભાગાકારમાંથી ગુણાકાર આવી ગયું. અને T1 જ હું સૂત્ર કરતા બનાવું તો 360 ના છેદમાં આટલા કલાક. સમય કેટલો લાગે છે ભાઈ? મૂળ ઝડપ મેં, મૂળ ઝડપ એટલે પહેલી શરૂઆતમાં જેટલી ઝડપ હતી એના આધારે સમય કેટલો લાગે છે? 360 ના છેદમાં. ઝડપમાં વધારો કરતા તેના માટે શું કન્ડિશન થઈ રહી છે? ઝડપમાં વધારો એના માટે શું થાય? ઝડપ બરાબર અંતરના છેદમાં. ઝડપમાં વધારો કરે ત્યારે ઝડપ કેટલી છે? એક્સ વત્તા પાંચ બરાબર અંતર 360. તેટલું જ અંતર, આટલું જ અંતર કાપતા, એટલે અંતર 360 જ છે. અને T2 સમય કે આપણે માટે X+5 ગુણ્યા T2 બરાબર 360. T2 એ આ બધું લાવે તો ભાગાકારનો ગુણાકાર. T2 ની જે સૂત્ર કરતા બનાવીએ તો 360 ના છેદમાં X+5 આટલા કલાક લાગે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે કે આ જે મૂળ ઝડપ જે છે, એટલે મૂળ ઝડપથી જે ટ્રેન જાય છે એને આટલો સમય લાગે છે 360 ના છેદમાં X. ઝડપમાં વધારો કરવાથી એને કેટલો સમય લાગે છે? 360 ના છેદમાં X+5. હવે શું કન્ડિશન કીધી છે? તેટલું જ અંતર કાપતા તેને એક કલાક ઓછો સમય લાગે. જો ઝડપમાં વધારો કરીએ તો આને એક કલાક ઓછો સમય લાગે છે. તો આને જો એક કલાક ઓછો સમય લાગતો હોય આની કરતા, તો આપણે સમીકરણ કેવી રીતે બનાવવાનું તે જોઈએ. આપણે કે ઝડપમાં વધારો કરતા તે ટ્રેનને એક કલાક ઓછો સમય લાગે છે. આ કન્ડિશન આપણે ગોઠવીએ તો શું થશે? પેલા તો બંનેને સામસામે લખો તો આ મૂળ ઝડપ એટલે કે 360 ના છેદમાં x, અને આ છે ઝડપમાં વધારો 360 ના છેદમાં X+5. હંમેશા જ્યારે પણ કમ્પેરિઝન કરવાની હોય ત્યારે સામસામે લખવાનું. આ મૂળ ઝડપને લાગતો સમય, આ ઝડપમાં વધારો કર્યા પછી એને લાગતો સમય. તો આને ઝડપમાં વધારો કરવા પછી આને એક કલાક ઓછો સમય લાગે છે. તો સરખા કરવા હોય, દાખલા તરીકે ઉદાહરણ પણ જોઈએ, મારી પાસે 9 રૂપિયા છે, નાની પાસે 8 રૂપિયા છે, તો આની પાસે 1 રૂપિયો ઓછો છે. જો સરખા કરવા હોય તો એક જ્યાં ઓછો છે ત્યાં એક ઉમેરવું હોય, અથવા તો આમાં એક બાદ પડે તો પણ સરખા થઈ જશે. તો આને જો એક કલાક ઓછો સમય લાગતો હોય તો સરખા કરવા હોય તો એક આની અંદર ઉમેરવો તો બંને સરખા થાય. અહીંયા એક કલાક ઓછો સમય લાગે છે કોને? ઝડપ વધાર્યા પછી. તો એક કલાક ઓછો સમય લાગે તો જો સરખા કરવા હોય બંને તો અહીંયા એક ઉમેરવો. હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ વ્યવસ્થિત બની જશે. 360 ના છેદમાં x અને આ બધા એટલે -360 ના છેદમાં X+5 બરાબર 360 ના છેદમાં X-5 ના બાજુ લાવો, એક જ્યાં છે ત્યાં. હવે આપણે વિદ્યાર્થી મિત્રો
વચ્ચે માઇનસ છે એટલે આપણે ચોકડી ગુણાવ્યા છે ને એટલે લસાઅ લઈશું. 60 5 ને પણ 360 વડે ગુણો તો 6 50 30 નો શૂન વધી ભાઈ 3 3 50 15 ને 18 6 50 30 નો શૂન વધી ભાઈ 3 5 40 15 તો 18 ને 1 શૂન્ય બાકી છે 1800 માઇનસ 360 ને 100 એટલે 360 છેદમાં બંનેનો ગુણાકાર એક્સ અને એક્સ વત્તા 5 બરાબર છે. વિદ્યાય મિત્રો અહીંયા શું કર્યું, 1 5 ને 360 વડે ગુણ્યું, 360 ને 100 વડે ગુણ્યું, 360 5 ને 360 વડે ગુણ્યું 1800 માઇનસ એક્સ નો આની સાથે ગુણાકાર 360 એક્સ બંનેનો ગુણાકાર છેદમાં બરાબર 1. હવે વિદ્યાય મિત્રો જોઈએ તો 360 એક્સ પ્લસ છે ને 360 એક્સ માઇનસ એટલે ઉડી હશે ને ઉપર બાકી રહેશે ફક્ત શું 1800 છેદમાં બંનેનો કાઉન્ટ છોડીએ તો એક્સ નો વર્ગ વત્તા 5 x² + x² + 5 x² + 5 x² = 1 ડાબી બાજુ રાખવું હોય તો પેલા અહીંથી ચોકડી ગુણાકાર કરી શકીએ, વચ્ચે બરાબર નું નિશાન છે એટલે ગમે ત્યાંથી તમે કરી શકો છો. x² + 5 x = 1 અને 1 સાથે ગુણો એટલે 1800 × 1 એટલે 1800 અને પણ 1 વડે ગુણો એટલે x² + 5 વચ્ચે બરાબર નું નિશાન છે એટલે બંનેનો ગુણાકાર છેદમાં લખવાનો નથી. ગોઠવણી કરીએ તો x² + 5 x - 1800 = 0. હવે વિદ્યાર્થી મિત્રો 1800 ને એવા એવો પાડવાનો કે ની બાદબાકી 5 થાય એટલે 1800 અને એવા આવ્યો પાડવાના એની બાદબાકી 5 થાય. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તમે આના અવયવ આ રીતે પાડી શકો ડાયરેક્ટ. આપણે ચોક તે દિવસે પણ જોયું હતું 1800 નો અવયવ પાડે તો શું થશે 2 9 2 2 4 8 2 5 10 0 2 2 4 2 2 4 2 5 10 2 2 4 2 2 4 એક વડે 2 5 10 5 7 9 3 વડે જોયું છે 3 7 21 3 5 15 3 કારણ કે 2 વડે ભાગ ન આવે 3 વડે ચલાવવા માટે શું કરવું પડે, આખી સંખ્યાનો સરવાળો કરીને એને જો 3 વડે ભાગી શકાતો હોય, જો 5 ને 2 7 ને 2 9 આખી સંખ્યા 9 આવે છે 9 ને 3 વડે ભાગી શકાય એટલે આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. આમાં 7 ને 5 12 12 ને 3 વડે ભગાય એટલે આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. 25 4 75 5 5 25 ત્રણે ભાગ નહીં ચાલે 5 ચલાવવાનો 5 1 અવયવ નિધિ તમે નીચલા ધોરણમાં શીખી ગયા છો. હવે જોડી બનાવીને 5 લાવવાના છે, એક એકલી સંખ્યા છૂટી કરો તો બહુ મોટી સંખ્યા નીચે સર થોડી આઈડિયા વાપરીને 2 કે 3 કે 4 સંખ્યા એક સાથે રાખીએ આપણે તો 2 2 4 2 8 4 24 અને 5 5 25 4 75 75 × 24 તો પણ બાદબાકી 5 થતી નથી. હજુ એક સંખ્યા વધારો 3 3 9 2 18 2 36 2 72 72 × 25 તો 72 72 × 25 માં પણ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો શું કરીએ, ઉપરના 3 લઈએ 2 2 4 2 8 ને આ 5 લઈએ 2 2 4 2 8 5 40 2 2 4 2 8 8 5 40 ને આ 3 ને અલગ રાખો 3 3 9 5 47 તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે 3 2 2 4 2 8 8 5 40 અને 3 × 5 × 5 3 3 9 5 45 3 3 9 5 45 45 અને 40 45 માંથી 40 શું થાય 5 એટલે આના અવયવ શું કરશે 45 અને 40 એટલે આ રીતે અવયવ પાડીને પણ તમે જોડી બનાવીને કઈ જોડી બને છે એ પ્રમાણે બાદબાકી 5 લાવવાની છે એવી જોડી આપણે પસંદ કરી. અંતિમ પદ માઇનસ છે એટલે બાદબાકી મધ્યમ પદ જેટલી થવી જોઈએ, મધ્યમ પદનું જે નિશાન છે મોટી સંખ્યાને આપવાનું 45 ને 10 ને 40 ને માઇનસ આપણે લખીએ આપણે x² આપણે અવયવની રીતે ઉકેલ મેળવીએ છીએ. અવયવની રીતમાં તમને સમય થોડો ઓછો જશે છતાં પણ એમાં અવયવ ન પડતા હોય તો પૂર્ણવર્ગની રીત અથવા તો સીધા આચાર્ય સૂત્રની રીતે તમે ગણી શકો +45x - 40x - 1800 બરાબર છે. બંનેની જોડી x સામાન્ય x + 45
હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો, માઇનસ 40 સામે આ શું છે, 40 અને 45 નો ગુણાકાર છે. 40 માટે એક્સ માઇનસ પ્લસ 45 બરાબર. જ્યારે જ્યારે આપણે માઇનસ નિશાની સામાન્ય કર્યા ત્યારે અહીંયા નિશાન બદલાઈ જશે. 40 કોમન ને 45 બાકી રહેશે. એક્સ વત્તા 45 બીજા કાઉન્ટમાં એક્સ માઇનસ 40 બરાબર પહેલા સાથે 0 આની કરતા રહેવું જોઈએ. એક્સ વત્તા 45 બરાબર 0 અથવા એક્સ માઇનસ 40 બરાબર 0. એટલે એક્સ બરાબર માઇનસ 45 અને એક્સ બરાબર પ્લસ 45 પેલી બાજુ એટલે માઇનસ માઇનસ 40 પેલી બાજુ તો પ્લસ. હવે એક્સ આપણે કોના માટે ધાર્યો છે, ટ્રેનની ઝડપ માટે. તો ટ્રેનની ઝડપ કોઈ પણ દિવસ માઇનસ હોઈ શકે નહીં, એટલે અહીંયા શું આવશે, માટે ટ્રેનની ઝડપ કેટલી થશે, 40 કિલોમીટર પ્રતિ કલાક. આમ ટ્રેનની ઝડપ બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક. તેની ઝડપ કેટલી થશે, 40 કિલોમીટર પ્રતિ કલાક, જે આપણે શોધવાની. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર બંનેમાં ઝડપવાળા દાખલા આવે છે, ખાસ મેં બે ત્રણ બાબતો કીધી ધ્યાનમાં રાખવાની છે. ફક્ત એક જ પૂછ્યો છે તેની ઝડપ, મેના માટે ધાડી લીધું. 5 કિલોમીટર પ્રતિ કલાક વધારે એટલે 1.5. ઝડપ એટલે ઝડપનું સૂત્ર યાદ રાખવાનું છે. મૂળ ઝડપ માટે શું થશે, અંતર 360 છે, એ t1 કેટલો થશે, 360 ના છેદમાં x. એ જ પ્રમાણે ઝડપમાં વધારો વધારા માટે શું થશે, t2 બરાબર 360 ના છેદમાં 1.5. આ મૂળ ઝડપને લાગતો સમય, આ ઝડપમાં વધારો કરવા લાગતો સમય, વધારો કર્યા પછી લાગતો સમય, તો આને 1 કલાક ઓછો લાગે છે. આવું હોય ત્યારે સામ સામે લખવાનું, આને જો 1 કલાક ઓછો લાગતો હોય તો એમાં 1 ઉમેરો એટલે બંને સરખા થઈ જશે. એના આધારે તમે ચોકડી ગુણાકારને સાદુરૂપ આપી સમીકરણ મળી ગયા પછી તમે કોઈ પણ 3 માંથી 1 રીતે કરી તમે x શોધી શકો છો. અને x જે આવે તે આપણો ટ્રેનની ઝડપ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે તમને આ દાખલામાં સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.3 નો 10મો દાખલો, જે પણ ટ્રેનની ઝડપ જેવો જ છે અને એવો જ છે દાખલો. એક ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું 132 કિલોમીટર અંતર કાપવા ધીમી ટ્રેન કરતાં 1 કલાક ઓછો સમય લે. એટલે ઝડપી ટ્રેન છે ને એક ધીમી ટ્રેન છે, 132 કિલોમીટર અંતર કાપવાનું છે, તો ધીમી ટ્રેન કરતાં ઝડપી ટ્રેન શું છે, 1 કલાક ઓછો સમય લે. જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં 11 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો બંને ગાડીની સરેરાશ ઝડપ છે. સૌ પ્રથમ તો કોઈ પણ એક જ ચલ માટે ધરવાનું છે, શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જેની આગળ કરતા હોય ને એના માટે જ એક્સ ધારવાનો પ્રયત્ન કરવાનો, કે જેથી કરીને તમે દાખલામાં ભૂલ કરશો નહીં. તો કોના માટે ધારવાનું, જેની આગળ કરતા હોય, કોની આગળ કરતા છે, ધીમી ટ્રેન કરતા. તો ધીમી ટ્રેનની ઝડપ આપણે ધારી લઈએ એક્સ કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે ધારી લઈએ પહેલા તો, કે ધારો કે ધીમી ટ્રેનની ઝડપ બરાબર એક્સ કિલોમીટર પ્રતિ કલાક. હવે વિદ્યાર્થી તો આગળ વાંચતા જઈએ, કુલ કિલોમીટર અંતર કેટલું છે, 132 કિલોમીટર. ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે. વિદ્યાર્થી મિત્રો, ગયા દાખલામાં આ સમય ઓછો વધારે વાળું નીચે વાક્ય હતું, લાંબા પરીક્ષામાં ગૂંચવાતા નહીં, ઝડપમાં વધારો ઘટાડો છે તે બીજું વાક્ય લખવાનું છે. કે 1 કલાક ઓછો સમય લે છે, સમયવાળો આપણે જે સમીકરણ બનાવીએ ત્યારે જરૂર પડશે. એટલે પહેલી લાઈન જે અત્યારે ઉપયોગ કરવાનો નથી. આગળ વાંચીએ, જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતા 11 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય, એટલે અહીંયા વધારો ઘટાડો આપેલો છે. અહીં આપણે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ લીધી, સરેરાશ ઝડપ એક્સ કિલોમીટર. માટે ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ બરાબર શું કીધેલું છે, અમને ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતા 11 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય છે. કોને, ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતા 11 કિલોમીટર પ્રતિ કલાક વધારે છે. એટલે શું થશે, એક્સ વત્તા 11 કિલોમીટર પ્રતિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પરીક્ષામાં ભૂલ ન કરતા, આ 1 કલાક ઓછો સમય, સમય ઓછો લાગે, 1 કલાક વધારે લાગે, 2 કલાક ઓછો લાગે, તે આપણે કમ્પેરિઝન કરશું ત્યારે જરૂર પડવાની.
ઝડપમાં જે વધારો ઘટાડો વાળું વાક્ય પ્રથમ પણ આપી શકે, અંતમાં પણ આપી શકે. અહીં છેલ્લે આપેલું છે, અંતમાં આપેલું છે કે ઝડપી ટ્રેનની ઝડપ 11 કિલોમીટર પ્રતિ કલાક વધારે છે. એટલે હવે પછી જે આપણે આગળ દાખલો ગણીએ એ પ્રમાણે થવાનું છે. કુલ અંતર કેટલું છે એ પણ લખી લઈએ આપણે. કુલ અંતર 132 કિલોમીટર છે. હવે પહેલા ધીમી ટ્રેન માટે ઝડપ બાબત અંતરના છેદમાં સમય અને ઝડપી ટ્રેન માટે અંતરના છેદમાં સમય પછી આપણે કમ્પેરિઝન કરીએ. તો સૌ પ્રથમ ધીમી ટ્રેન માટે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. કેટલી ઝડપ છે ધીમી ટ્રેનની? એક. અંતર કેટલું? 100. સમય આપણને ખબર, 31. આગળ દાખલામાં જોયું જ, પણ 31 ને સૂત્ર કરતા બનાવો, 132 ના છેદમાં 1, આટલા કલાક. ગયા દાખલામાં જોયું હતું આપણે કે T1 × X, T1 ને સૂત્ર કરતા બનાવો તો X ક્યાં આવી જશે? છેદમાં. એટલે 132 ના છેદમાં 1 આટલા કલાક કોને લાગે છે? ધીમી ટ્રેનને કલાક કેટલા લાગે છે? 132 ના છેદમાં 1. એ જ પ્રમાણે ઝડપી ટ્રેન માટે આવે, ઝડપી ટ્રેન માટે ઝડપ બરાબર અંતરના છેદમાં. ઝડપી ટ્રેન માટેની ઝડપ કેટલી છે? 100. અંતર કેટલું? 100. ને સમય ખબર, એટલે T2 ને સૂત્ર કરતા બનાવો, 132 ના છેદમાં 100, આટલા કલાક ઝડપી ટ્રેન લાગે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ભલે બે ટ્રેન આપેલી છે, જેની આગળ કરતા છે એના માટે એક્સ ધારવાનું, એની કરતા ઝડપી ટ્રેનની ઝડપ કેટલી છે? 11 કિલોમીટર પ્રતિ કલાક વધારે છે, એટલે 100 × 11. એ રીતે બંને પેલા બનાવવાના. કુલ અંતર 132 છે. ધીમી ટ્રેન માટે ઝડપ બાબત અંતરના છેદમાં સમય, એના આધારે એને લાગતો સમય. ઝડપી ટ્રેન માટે એને લાગતો સમય 132 × 11. હવે જોઈએ, હવે આની જરૂર પડશે કે ઝડપી ટ્રેનને શું થાય છે, ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે. જો ઝડપી ટ્રેન મૈસૂર થી બેંગ્લોર વચ્ચેનો 132 કિલોમીટર અંતર કાપતા ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે. એટલે આ જે ઝડપી ટ્રેન છે 1 કલાક ઓછો સમય લે છે. અહીંયા લખી શકીએ કે રકમ મુજબ ઝડપી ટ્રેન ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે. માટે બંનેને સામસામે લખીએ આપણે, 132 ના છેદમાં x નાનું છે, 132 ના છેદમાં x વત્તા 11. આને જો 1 કલાક ઓછો સમય લાગતો હોય આની કરતા, તો જો સરખું કરવું હોય તો આમાં 1 ઉમેરવો. 1 કલાક ઓછો સમય કોને? ઝડપી ટ્રેને લાગે છે. તો ઝડપી ટ્રેનને લાગતો સમય કેટલો છે? 132 ના છેદમાં 111. જો સરખા કરવા હોય તો આમાં 1 ઉમેરવો પડે, જે આપણે ગયા દાખલામાં અત્યારે જોયું છે. સાદુરૂપ આપીએ તો 132 ના છેદમાં x − 132 ના છેદમાં 111 બરાબર. તો અહીંથી વિદ્યાર્થી મિત્રો, તમે આને આની સાથે ગુણાકાર કરો, અને આની સાથે ગુણાકાર કરી બંનેનો ગુણાકાર છેદમાં લખી ત્યારબાદ સમીકરણ બનાવવાનું છે. અને સમીકરણ બનાવ્યા પછી તમે કોઈ પણ રીતે, અવયવની રીત, પૂર્ણવર્ગની રીત, શ્રીધર આચાર્ય સૂત્રની રીતથી તમે દાખલો ગણી શકો છો. મેઇન વસ્તુ આ સમીકરણ કેવી રીતના બનાવવાનું એ જ છે. જો તમે આ વ્યવસ્થિત સમજાઈ જશે કે કોને 1 કલાક ઓછો સમય લાગે છે, તો સરખા જો કરવા હોય તો આને જો 1 કલાક ઓછો લાગતો હોય તો સરખા કરવા હોય તો આમાં 1 ઉમેરો, તો બંને સરખા. 9 રૂપિયા અને 10 રૂપિયા અથવા 9 રૂપિયા અને 8 રૂપિયા, તો સામે 1 કલાક 1 રૂપિયો ઓછો છે તો એમાં 1 ઉમેરી દો તો સરખા થઈ જાય. આમાં 1 ઉમેરી એટલે સરખા થાય. ને એના આધારે અહીંયાથી સમીકરણ કેવી રીતના બનાવવાનું આપણે ગયા વિડીયોમાં જોયું જ છે. આની સાથે ગુણાકાર, આની સાથે ગુણાકાર, બંનેનો ગુણાકાર છેદમાં લઈ ત્યારબાદ સાદુરૂપ આપી જે કંઈ સમીકરણ બને તેને આપણે 3 માંથી કોઈ પણ એક રીતે તમે દાખલો ગણશો એટલે એક્સ મળશે. જે એક્સ મળે તે આપણી ધીમી ટ્રેનની ઝડપ આવશે, અને એને 1 × 11 ઉમેરવાથી ઝડપી ટ્રેનની ઝડપ પર તમે શોધી શકશો. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો, દાખલો આગળનો તમારે જાતે કરવાનો છે. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બંને દાખલામાં સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.